નમસ્કાર મિત્રો, સુપ્રભાત. આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું. 5 કોર્પોરેટરે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનારી છે ત્યારે દરેક પાર્ટીઓ અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત પાક્કી કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે સુરતમાં રાજકીય દુનિયામાં ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટીનો ગઢ ગણાતા સુરતમાં જ ગાબડું પડ્યું હતું. આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ પાર્ટી છોડીને તેનો છેડો ફાડ્યો છે અને આજે એટલે કે શુક્રવારે કેસરિયો ધારણ કર્યો છે. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં તમામ કોર્પોરેટરોને ભાજપમાં વિધિવત રીતે આવકાર્યા હતા. આપના કોર્પોરેટરો વિપુર મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનીષાબેન કુકડિયા અને ઋતા દુધાત્રા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે આજે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સુરત આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમર્થન મેળવનાર આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને તોડવાનું કામ રાજ્યના સત્તાધારી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા ગંભીર આક્ષેપો ભાજપ ઉપર કરવામાં આવ્યા છે. મિત્રો, આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ. જય હિન્દ.